કોઈ મારા સાહેબને કોરોના થયો છે અને ડોક્ટર એમ કે તમે સાધુપણું છોડી દો તો તમે સાજા થઈ જશો. કેટલા સાધુ સાધુપણું છોડે થયા કે નહીં? બે મહિનામાં લગભગ 70 સાધુ સાધ્વીજીઓ પરલોકમાં ગયા છે, એમાંથી 35 સાધુ સાધ્વી માની લો કે કોરોનામાં ગયા છે. એક પણ સાધુ સાધ્વીએ કોરોનાના ભયથી કે કોરોના ડરથી આને છોડવાની વાત કરી? પ્રતિક્રમણ તો કરવા દેશે કે નહીં દે? એક સાધુને કોરોના થયા પછી એનો ડર નથી કે કોરોના જશે કે નહીં જાય, એનો ડર એ છે મારું સાધુ પણ સચવાવું જોઈએ. અને તમને ડર છે કે મને કોરોના થશે? શરીર રોગનો ખર્ચ રેડી આવતી કરે, કદાચ મોત આવતું હોય રેડી સામાન્ય કરો છો. મારા આવતીકાલના સવારના પ્રવચનનો સબ્જેક્ટ છે ડર ગયા સંવાદ ગયા. નો ટેન્શન. તમારા ત્રણ વૈભવ હવે બાજુ પર મૂકો. તમે જેને સુખ માનો છો એ સુખ શરીર સુખ નથી આપતું, શરીર ક્યારેક દુઃખ આપે. શરીર છે તો રોગ છે ને, જેને શરીર નથી એવા અનંતા અશરીરી સિદ્ધાત્માઓને એક પણ રોગ છે ખરો? કોઈ સિદ્ધને કેન્સર થાય, કોઈ સિદ્ધને ટીબી આવે, કોઈ સિદ્ધને કોરોના થાય, નેવા. યાદ રાખજો, તમારા મા બાપે આપેલા શરીરને, તમારા મા બાપે આપેલા ચહેરાને કદાચ તમે સર્જરીથી બદલી શકશો, પણ કર્મસત્તાએ આપેલા કોરોનાને, કર્મસત્તાએ આપેલા કેન્સરને, કર્મસત્તાએ આપેલા ડાયાબિટીસને, કર્મ સત્તાએ આપેલા હેપેટાઇટિસને, કર્મ સત્તાએ આપેલા થેલેસેમિયાને તમે બદલી શકશો ખરા? ક્યારે? શરીર નહીં, સંબંધો નહીં, સંપત્તિ નહીં, તો કયા ત્રણ વૈભવ છે? પરમાત્મા મહાવીરે આજના દિવસે પહેલી દેશના આપી અને આજથી જાણે દેશનાનો પ્રારંભ શરૂ કર્યો. ભગવાન 30 વર્ષ સુધી અખંડપણે આ દેશના 24 ભગવાનમાં મહાવીર સ્વામી ખટકે છે. ચાહે ઋષભદેવ, ચાહે અજિતના, ચાહે શંભુના, છેલ્લે કોઈએ 6 ઉપવાસ કર્યા, કોઈએ માસ્ક પણ કર્યું, પણ એ માસ્ક પણ દરમિયાન દેશનાને અટકાવી દીધી હતી. ભગવાન મહાવીરે ઉલટું કર્યું, જે દેશના 2 પ્રહરની ચાલતી હતી એની જગ્યાએ 2 દિવસ અખંડ આવે છે. જતા જતા પરમાત્મા મુસળધાર છે. 2 દિવસ જાણે વરસાદ વરસ્યો હોય ટોકટેમાં, એમ પરમાત્મા 2 દિવસ સતત વર્ષે. આસો વદ 14 અને આસો માસ અમાસ, આ 2 દિવસ પ્રભુએ વાણીનો વિરામ આપવાને બદલે ડબલ જોરથી શરૂ કરી દીધો. હું એમ કહું છું એ પરમાત્માએ આપણને 3 બહુ મહત્વના સિદ્ધાંત આપ્યા. નંબર 1, અહિંસાનો વૈભવ. આખી જિંદગી સુધી સાધુ અહિંસાનું પાલન કરે છે. તમે જયારે વિચાર કરો ને, ત્યારે તમે આટલું વિચારો કે હું ઘરે ગયા પછી કેટલા પાપ બાંધવાનો છું, બાંધો કે ના બાંધો. તમે જેવા ઘરે જાઓ એટલે બેલ વગાડો, એની પેલા લિફ્ટ હોય, અરે એની પેલા ગાડી હોય, જો સ્ટાર્ટ થઈ જાય. તમે મારા સાહેબને કેમ કહેવા? નાહરધામ. ઓકે, નાહરધામ થી ભાઈ ચાલતા આવે. અરે દિવ્યેશ, એ પ્રજ્ઞેશ, જરા ગાડી મોકલ ને, રિક્ષા મોકલ ને, હજી કેમ નથી આવી? આમ ઊંચા નીચા લઈ જાઓ 10 મિનિટમાં. તો શું યુવાનો હોય છે! મને કાલે અમારા મહાત્મા એ તપોવનમાં કીધું કે મુંબઈના 2 યુવાન એક મહાત્માને લેવા ગયા. 2 મહાત્મા હતા, બંને બાપ દીકરા હતા. 5 વાગ્યાનો વિહાર નક્કી કર્યો હતો, સોરી 5:30નો. આ લોકો સભા પાછે પહોંચી ગયા. અમારા યુવાનો એટલા બધા એક્યુરેટ હોય છે, બિફોર 5:30 બોલાવ્યો, સુભા પાસે હાજર હોય. આજે મારે 5 નો વિચાર કરો, 5:55 તમે હાજર. સુભા પાસે એ લોકો આવી ગયા. અંધારું હતું, થોડી વાર નીચે બેઠા, 5:45 થયા, 6 વાગ્યા. કોઈ મહાત્મા નીચે ના આવે એટલે એમને કહ્યું કે આ શું છે, વિચાર છે કે નહીં? એટલે 2 યુવાન પાછા ઉપર ગયા, 4 ગયા હતા એમાંથી 2 ઉપર ગયા. તો જોયું, જરા દરવાજો ખખડાવ્યો તો મહાત્મા જાગ્યા. બાય મિસ્ટેક મારા સાહેબ રોજ 4 વાગે ઉઠતા હતા, એ દિવસે એમની ઘડિયાળ બંધ પડી ગઈ. વોટ એવર કંઈ પણ થયું, 6 વાગ્યા સુધી ઉઠી જ ન શક્યા.
રીવ જાગ્યા અને સામે ચાર યુવા અમારી ફાટે હોય. આલો આ લોકો આપણા કરતા કેટલા વહેલા ઉઠી જતા, ઉઠવાનું આપણે વહેલા હોતા. બેનો એમ કેતા હશે, એ તો જે દાડે વિયારો એ દાડે બાકી મારા સાહેબ ઘરે આવો એટલે ખબર પડે, ઉઠાડતા દમ નીકળી જાય છે.